માટે ભરેલા ફોર્મની ચકાસણી થઈ. 22 ઉમેદવારે ભર્યા હતા 34 નામાંકન પત્ર, જેમાંથી 14 ઉમેદવારના 24 ઉમેદવારી પત્રો માન્ય રખાયા છે. 8 ઉમેદવારોના 11 ઉમેદવારી પત્ર અમાન્ય ગણાયા છે. અમાન્ય ઠરેલા 8માંથી 2 ગૌણ ઉમેદવારના નામાંકન હતા. 4 અપક્ષ, 1 જનસેવા ડ્રાઈવર પાર્ટી અને રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવારના નામાંકન રદ થઈ ગયા છે. સોગંદનામું સમય મર્યાદામાં રજૂ ન કરતા જ નામાંકન રદ પણ કરવામાં આવેલું છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા. એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, એટલે 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે, અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે. જે અમાન્ય ઠર્યા છે એ જે 8 છે, એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે. અને એ સિવાયના 4 અપક્ષ, 1 જનસેવા ડ્રાઈવર પાર્ટી અને 1 રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક